માટે સંસાર ની પ્રવૃત્તિઓ ઉપર પ્રવૃત્તિ કરવા માટે સંસારમાં આત્માઓ કેવા દુઃખી થાય છે. સૈનિક મહારાજ નરકે કેમ ગયા? કૃષ્ણ મહારાજ નરકે કેમ ગયા? ધર્મની ઝંખના હોવા છતાં પણ ધર્મ નતો મળ્યો ત્યારે ઊંધા રસ્તે ચાલ્યા હતા. એ ઊંધા રસ્તે ચાલીને ઊંધા પાપો બાંધ્યા હતા. એ પાપોના કારણે એમને નરકમાં જવું પડ્યું. તમારા લોકોને કોઈને નરકમાં તિરંજમાં જવું પડે કે ન જવું પડે? ઘરે ઝઘડાઓ કરો, ઘરે ક્લેશ કરો, આત્મામાં ક્લેશ વ્યાપ્ત થાય, વારંવાર ગુસ્સો થાય, વારંવાર મોહ થાય, વારંવાર અયોગ્ય રીતે વર્તો, આ બધાના પાપો ભોગવશે કોણ? શ્રાવકને પાપ ખપે કે બંધાય? બોલો. સાવધાન માણસ વેપાર કરે, આવડત વાળો માણસ વેપાર કરે તો કમાય કે ખોવે? અને આડેધડ જે સટ્ટો કરે એ પૈસા કમાય કે ખોવે? જે આત્માઓ આ સંસારમાં રંગરાગથી કસાય પરવશ થઈને રહે છે એવા આત્માઓ દુર્ગતિમાં જવા માટે સર્જાયા છે. જે આત્માઓ સંસાર છોડે છે અને સંસારમાં સાવધગીરીથી, ભયથી, સાવધાનીથી અને ધર્મની ઈચ્છાથી રહેવું પડે છે અને રહે છે એવા આત્માઓ ધીમે ધીમે ઉપર ચડે છે. ઉપર ચડીએ તો શ્વાસ ચડે કે પગથિયા ચડે? પગથિયા ઉપર ચડો ગિરિરાજ તો શ્વાસ ચડે કે ન ચડે? અને ઉતરો ત્યારે? ઉતરો ત્યારે શ્વાસ ચડે? કેમ ઉતરો ત્યારે શ્વાસ નથી ચડતો ને ચડો ત્યારે શ્વાસ ચડે છે? ચઢાણ વખતે તો વિશેષ પ્રયત્ન કરવો પડે છે, માટે શ્વાસ ચડે છે. શ્વાસ ચડે છે એમ કામ સારું થાય છે. એમ આપણને જ્યારે કઠણાઈ લાગે ત્યારે પુણ્ય વધારે થાય, કઠણાઈને બદલે અનુકૂળતા લાગે ત્યારે પાપ બંધાય. ધર્મની અંદર કઠણાઈ છે, માટે કઠણાઈવાળો ધર્મ સત્વ કેળવીને કરજો. આ સંસારની અંદર કઠણાઈ છે નહીં. પુણ્ય હોય એને કઠણાઈ નથી અને પાપ હોય એને કઠણાઈ હોવા છતાં પાપ જ બંધાય છે. માટે સંસારની અંદર જેટલું બને એટલી પ્રવૃત્તિઓ ઓછી કરજો અને આત્માને ધર્મ વાળવા માટે જ્ઞાન મેળવજો. અને જ્ઞાન સાધુ અને શ્રાવકને ફરજિયાત કરવાનું છે, માટે કરજો. ના યશ નો જય ઘોષ જગત માં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ ગુરુજી અમારા.